નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ માં નામાના મૂળ તત્વો એકાઉન્ટ માં આજે આપણે ભાગીદારી પુનર્ગઠન નું થોડી થિયરી, બે વખતે આપણે ત્યાગ લાભ નું પ્રમાણ હતી, તો આજે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું, એ ખાતું કેવા પ્રકારનું છે, એ પ્રકારનું ખાતું એ આપણે અહીંયા એની ટૂંકનો સ્વરૂપમાં સમજીએ. તો સૌથી પહેલું ટૂંકનોના સ્વરૂપમાં પુનઃમૂલ્યાંકન ખાતું, જે વિભાગ સી માં આપણે આગળ જોયું હતું તેમ એની બ્લુ પ્રિન્ટમાં વિભાગ સી માં કદાચ કોઈ સંજોગોમાં તમારો સ્કૂલની પરીક્ષા હોય, છ માસિક કે નવ માસિક જે કઈ કોઈ પરીક્ષા આવે અથવા બોર્ડની પરીક્ષામાં તમારે આ ટૂંકણો તરીકે ક્યારેક પૂછાઈ પણ શકે, ત્રણ માર્કની ટૂંકણો તરીકે. તો અહીંયા ધ્યાન રાખજો, અર્થ સૌથી પહેલા તેનો અર્થ આપણે તપાસીએ. પેઢીની મિલકતો અને પેઢીના દેવા, બે વસ્તુ, પેઢીની મિલકતો હોય અને પેઢીનું દેવું હોય, તેની પુનઃમૂલ્યાંકનની અસરો એટલે કે તેમાં વધારો અથવા ઘટાડો થતો હોય. ચાલુ રહેતા ભાગીદારો છે તેનો નફા નુકસાનનું પ્રમાણ બદલે તો આપણે એને પુનર્ગઠન કહીએ છીએ, પણ અહીંયા મિલકતો અને દેવાની અસરો, અસરો એટલે કે આ મિલકતમાં કોઈ વધારો થયો હોય અથવા દેવામાં ઘટાડો થયો હોય અથવા દેવામાં વધારો મિલકતમાં ઘટાડો થયો હોય, તો એ અસરો નોંધવા માટે જે ખાતું બનાવવામાં આવે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય છે. ટૂંકમાં પેઢીની મિલકતો અને દેવાની પુનઃમૂલ્યાંકનની અસરો દર્શાવવા માટે જે ખાતું તૈયાર થાય તેને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું. તેનું બીજું નામ છે, પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા. એટલે કે નફો, મિલકતો છે આપણી 50,000 નું મકાન હોય અને 50,000 નું મકાન નું અત્યારે બજારમાં 60,000 વેલ્યુ થાય એટલે કે 10,000 રૂપિયા આપણને વધારે મળે છે, એટલે કે આપણને નફો થાય છે. એ જ રીતે બીજી રીતે વિચારીએ કે યંત્રોની કિંમત છે, જયારે આપણે યંત્ર ખરીદ્યું ત્યારે 60,000 રૂપિયાનું હતું અને અત્યારે બજારમાં વેચવા જાવ એટલે કે ચોપડે કિંમત અને બજાર કિંમત જે છે, બજાર કિંમત 40,000 છે, 60,000 ચોપડે કિંમત છે, એટલે કે 60,000 માંથી 40,000 રૂપિયા કિંમત એટલે કે 20,000 રૂપિયાનો ઘટાડો, જે આપણને નુકસાન એટલે કે નફા નુકસાન હવાલા ખાતું કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ભાગીદારો વચ્ચે ખાસ ધ્યાન રાખજો, જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. આ એસક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ભાગીદારોને, ચાલુ રહેતા ભાગીદારોને કયા પ્રમાણમાં વેચાય છે. તો ખાસ દરેક વખતે આ પ્રકરણ નંબર 4, 5 અને 6, ત્રણ પ્રકરણ, ચોથું પ્રકરણ આપણું ભાગીદારીનું પુનર્ગઠન કે જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું આપણે આગળ શીખવાનું છે, એની પછીનો ચેપ્ટર નવા ભાગીદારનો પ્રવેશ છે, અને છઠ્ઠું ચેપ્ટર જે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, જેમાં દરેકમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું આવશે. તો એમાં નફો કે ખોટ જે કાંઈ થાય, નફો કે નુકસાન જે કાંઈ થાય, એ જેટલા જૂના ભાગીદાર એટલે કે ચાલુ રહેતા ભાગીદાર હોય એના જૂના પ્રમાણમાં વેચવામાં આવશે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં તમારી જમા બાજુનો સરવાળો વધુ હોય એટલે કે આવક વધુ છે અને ખર્ચો ઓછો છે તો આપણને નફાની સ્થિતિ દર્શાવશે. એટલે કે જમા બાકી એટલે કે જમા બાજુનો સરવાળો, ડિફરન્સ તમારો ખાતાની ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ પડતો હોય તો એ જમા બાકી કહેવાશે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે કે ડિફરન્સ જમા બાજુ પડતો હોય એટલે કે ખર્ચો વધારે છે, આવક ઓછી છે, નફો ઓછો છે, નુકસાન વધારે છે તો આપણે એને ખોટની પરિસ્થિતિ એટલે કે નુકસાની કહી શકીએ. આગળ સામાન્ય અનામત, કારીગર વળતર અનામત કે અનામત ભંડોળ, જે કોઈ પણ અથવા નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે આપણો નફો ધંધામાં પડ્યો રહ્યો છે અથવા નફો દર વર્ષે થતો તો એમાં અનામત ભાગ, અનામતના ભાગ રૂપે આપણે કોઈ એક એકઠી થયેલી રકમ છે જેને આપણે એકત્રિત થયેલ નફો એટલે કે ધીમે ધીમે કટકે 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 થઈને જે નફો થયો એ નફાને આપણે ભેગો કર્યો એટલે આપણે એને એકત્રિત નફો કહીએ છીએ. એકત્રિત નફાની બાકીઓ ચાલુ ભાગીદારો વચ્ચે, જે કોઈ પણ એકત્રિત નફો છે, એકત્રિત નફો એ જૂના રહેતા જે ચાલુ રહેતા ભાગીદાર હશે એ જ એકઠા કરી શકશે. એટલા માટે જે કઈ એની ચાલુ બાકી, ચાલુ ભાગીદારો વચ્ચે જે કઈ એકત્રિત નફો હશે તે તેના જૂના પ્રમાણમાં જ વેચાશે, નહીં કે એ પ્રમાણ બદલાવે તો એના નવા પ્રમાણની સાથે એનું પ્રમાણ બદલાશે નહીં. જે કઈ જૂનો નફો, જૂની નુકસાની જે કઈ પણ હશે બધું જૂના પ્રમાણમાં વેચવામાં આવશે.
નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ઇનકેસ અહીંયા જમા બાકી ન હોય એટલે કે ગયા વર્ષનો જે નફો હોય એ જમા બાકી એટલે કે નફો ન દેખાડતો હોય પણ નુકસાન દેખાડતું હોય એટલે કે આપણે એને ઉધાર બાકી તો એ એકત્રિત ખોટ તરીકે દર્શાવવામાં છે એકત્રિત નફો નહીં પણ એકત્રિત ખોટ જે ચાલુ ભાગીદારો વચ્ચે એ પણ વસ્તુ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવામાં આવશે આગળ કારીગર નફાભા ભંડોળો વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે એમસીક્યુ હોય કે એસક્યુ હોય કે કોઈ પણ રીતે તમારી એક આગળ આ જે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એની એક આગળ આમ નોંધ આવશે આમ નોંધના સ્વરૂપમાં પણ આ શબ્દ પૂછાતો હોય છે ખાસ ધ્યાન રાખજો કારીગર નફા ભાગ ભંડોળ એટલે કે કારીગર નો નફામાં ધંધાના નફામાં અમુક ભાગ રહેતો હોય તો એ નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે એટલે કે પેઢીએ દેવાના છે નહીં કે પેઢીએ ભાગીદારો વચ્ચે વેચવાના છે ખાસ ધ્યાન રાખજો અહીંયા પેઢીનો નફા ભાગ ભંડોળ એ દેવું છે જે ભાગીદારો વચ્ચે વેચાશે નહીં પરંતુ પાકા સરવૈયામાં અહીંયા પહેલા કીધું દેવું છે દેવું એટલે પાકા સરવૈયામાં બે બાજુ હોય ડાબી અને જમણી જેમાં ડાબી બાજુ એટલે કે મૂડી દેવા એટલે કે જમા બાજુ અને મિલકત લેના ઉધાર બાજુ તો દેવું છે એ મૂડી દેવા બાજુ ચાલુ દેવાના નીચે એના મથાળા હેઠળ દર્શાવવામાં આવશે એક એસક્યુ માં પૂછાતો પ્રશ્ન છે જે પુનઃમૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે તો એક જ શબ્દ છે એનો બદલાયેલી કિંમત બદલાયેલી કિંમત એટલે કે કોઈ મિલકતનો વધારો થયો હોય અથવા મિલકતનો ઘટાડો એમ દેવામાં વધારો અથવા દેવામાં ઘટાડો થયો હોય તો વધારો ઘટાડા સાથેની જે રકમ નવી આવેલી હોય તે બદલાયેલી કિંમત એ જ લખવામાં આવશે જો કોઈ મિલકત કે દેવામાં કોઈ વધારો કે ઘટાડો ન થયો હોય તો તેની ચોપડી કિંમત અથવા એટલે કે જૂની કિંમત એ જ જે દર્શાવવામાં આવશે તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે શું અને તેનો નમૂનો એનો પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો આગળ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો આગળ જેમ વાત કરી આપણે કે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન જે આગળ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ટૂંક નોંધ જોઈ ગયા હવે આપણે મિલકતો અને દેવું મિલકતો આપણી જે કઈ મિલકતો છે એ કાયમી મિલકત અને ચાલુ મિલકત એમ દેવામાં પણ ચાલુ દેવા એનું પુનઃમૂલ્યાંકન કઈ રીતે કરવું અને એનું ખાતું તૈયાર એનો નમૂનો આપ્યો છે નીચે એ પણ આપણે સમજવાનું છીએ સૌથી પહેલા આપણે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન નો અર્થ તપાસીએ ભાગીદારી પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવાની કિંમતો મિલકતો અને દેવાની કિંમત વાસ્તવિક કિંમત કરતા વાસ્તવમાં એટલે કે ચોપડે જે નોંધાયેલી હોય પણ અત્યારે બજારમાં શું ભાવ છે એની કરતા વધુ કે ઓછી હોય શકે છે કોઈ મિલકતની કિંમત જમીનની કિંમત અત્યારે 3 લાખ રૂપિયા હોય તો બજારમાં એના કદાચ 3,50,000 પણ આવતા હોય એટલે કે વધારો થાય છે અને યંત્ર છે એ 2 લાખનું છે કદાચ એને બજારમાં તમે સેલ કરવા જાવ તો 1,80,000 એટલે કે 20,000 નો ઘટાડો જોવા મળે સમયની સાથે જમીન મકાન જેવી મિલકતોની કિંમતમાં વધારો થાય છે જેમ જેમ સમય બદલાય છે એમ એમ જમીન અને બીજી કઈ મિલકત હોય છે એનો ભાવ વધારો થતો હોય છે જે દેવાદારો કે લેણી ઊંડી ઉપર ખાસ કરીને આપણે જોગવાઈ કરવાની હોય છે ગાલખાત અનામત જેવી જોગવાઈ કરવાની હોવાથી એમાં ઘટાડો નોંધવામાં આવશે કેમ કે દેવાદારો પાસેથી આપણે આ દેવાદારોને આપણે ઉધાર માલ વેચેલો હોય હવે એ કદાચ આપણું પેમેન્ટ જે છે એ આપણને પૂરું ન કરે તો આપણા માટે ઘાલખાત અથવા ઘાલખાત અનામત કે કદાચ આપણને શંકા કુશંકા થાય કે કદાચ આપણું પેમેન્ટ એ પૂરું કરશે કે નહીં કરે પણ એટલા માટે આપણે એના માટે આપણે ઘાલખાત અનામત શબ્દ ઉભો કરીએ છીએ કે જેના કારણે કદાચ આપણને એના પૈસા ન આવે તો આપણે ઘાલખાત અનામતમાં પૈસા રાખી શકીએ દેવાદારો કે લેણી ઊંડી ઉપર જોગવાઈને કારણે ઘટાડો થાય છે જેથી એટલે અહીંયા કીધું દેવાદારો કે લેણી ઊંડીની જોગવાઈને કારણે ઘટાડો જેથી મિલકતો અને દેવાની કિંમત ફરીથી નક્કી કરવામાં આવે છે મિલકતમાં જો વધારો થાય તો વધારો નક્કી કરવાનો દેવામાં ઘટાડો થાય તો ઘટાડો દેવામાં વધારો થાય તો વધારો અથવા મિલકતમાં ઘટાડો તો ઘટાડો જેને આપણે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય છે તો હવે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે આ 4થા ચેપ્ટરમાં પણ આવશે 5મા ચેપ્ટરમાં પણ આવશે અને 6ઠા ચેપ્ટરમાં પણ આવશે જેમાં આ વિડીયોમાં
આગળ હું તમને જયારે પુનઃમૂલ્યાંકન ખાતાનો તમને દાખલો ગણાવીશ ત્યારે તમને પુનઃમૂલ્યાંકન ખાતું અને સાથે બાજુમાં પાકો સરવૈયું પણ રાખીને બતાવીશ કે એમાં કઈ શોર્ટકટની રીતે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું રે યાદ રાખી શકાય. આખો નમૂનો યાદ ન રહે તો પણ ચાલશે, પણ નમૂનો આપણે એક વખત જોઈ લઈએ. મિલકત ખાતે એટલે કે ઘટાડો, અહીંયા મિલકત ખાતે વધારો. કોઈ મિલકતમાં વધારો થાય છે તો આપણને નફો થાય છે. જેમ મેં આગળ કીધું કે જમીન છે એ 3 લાખ છે, 3,50,000 તો બજાર જમીન તો એને જ છે, પણ એને ભાવ વધી ગયો છે, 50,000 રૂપિયા એની વેલ્યુ વધી ગઈ છે, એટલે 50,000 રૂપિયા પણ નફો થાય છે. અને યંત્રોનું કીધું કે 2 લાખ હતા એના 1,80,000, યંત્રો તો એની જ છે, યંત્રની કંપની એની જ છે, બધું એની જ છે, પણ એની જે વેલ્યુ બજારમાં જે સેલિંગ વેલ્યુ હોવી જોઈએ એ 20,000 રૂપિયા ઘટાડો થયો છે, એટલે આપણને 20,000 રૂપિયા ઓછા આવશે, જે નુકસાની બતાવે છે. એમ ગાલકાત અનામત જે અહીંયા દેવાદાર લેણી ઉડીનું કીધું એ ગાલકાત અનામત જોગવાઈ છે. દેવાદાર પર વટાવ અનામત જે આપણે ડિસ્કાઉન્ટ આપતા હોય આપણે આપણા દેવાદારોને તો એ વટાવ અનામત. દેવા ખાતે એટલે કે દેવામાં વધારો થાય, આપણો લેણદારો હોય એ લેણદારોમાં આપણે વધારો થાય અથવા દેવીઓમાં વધારો થાય, ખર્ચા ચૂકવવાના બાકી હોય, ચાલુ ચૂકવવા બાકી, દેવા ખાતે ચૂકવવા બાકી, પગાર, જે કઈ બધી વસ્તુ હોય પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. આ એક જાતનું આપણે ધોરણ 11 માં વાર્ષિક હિસાબમાં ભણી કે નફા નુકસાન ખાતું ને વેપાર ખાતું એના જેવું છે કે ડાબી બાજુ એકલા ખર્ચા ને નુકસાની જશે, જમણી બાજુ એકલો નફો અને આવક આવશે. અહીંયા મિલકત ખાતે વધારો, મળવાની બાકી આવક, કોઈ પાસેથી આપણે પૈસા લેવાના બાકી હોય, જેમ અહીંયા ચૂકવાના બાકી છે તો મળવાના બાકી પણ હોય તો આપણને નફો થવાનો છે. અગાઉથી આપણે કોઈને પૈસા ચૂકવી દીધેલા હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો અત્યારે આપણે ખર્ચો કરવો ન હોય તો પૈસા રિટર્ન. દેવા ખાતે દેવામાં ઘટાડો થયો હોય, લેણદારમાં ઘટાડો થાય. હવે અહીંયા બંને વસ્તુ લખી છે, નફો અને ખોટ બંને ભાગીદારના નામ અલગ લખ્યા છે. જો નફો થાય તો ખોટ નહીં થાય, જો ખોટ થતી હશે તો નફો નહીં થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો તમારી આવક વધુ હશે અને ખર્ચો ઓછો હશે તો તમને નફો થવાનો છે. તમારી આવક અહીંયા 50,000 રૂપિયાની છે અને ખર્ચો તમારો અહીંયા 20,000 રૂપિયા દેખાડે છે તો તમને નફો અહીંયા 30,000 રૂપિયા કાયદેસર થવાનો છે, જે 30,000 રૂપિયા ભાગીદારોને મૂડી અથવા ચાલુ ખાતામાં તમારે આપવો પડે. એટલે કે નફો એક્સ વાય ને એને નફા નુકસાનના જૂના પ્રમાણમાં આપવાનું, અહીંયા જે કાંઈ આપવાનું એ એના જૂના પ્રમાણમાં તમારે આપવાનું રહેશે. એમ જો ઇનકેસ આપણે ઊંધું ઉદાહરણ લઈએ કે ખર્ચો આપણો અહીંયા 50,000 નો છે અને આવક આપણી 20,000 ની બતાવે છે તો 30,000 રૂપિયાની આપણને અહીંયા ખોટ જવાની સંભાવના છે, તો ખોટ જશે એ પણ ભાગીદારના મૂડી અને ચાલુ ખાતામાં જમા બાજુ નોંધ આપવાનું અને મૂડીને ચાલુ ખાતામાં ઉધાર બાજુ. એમ અને એન અહીંયા બંને ભાગીદાર અલગ એટલા માટે લીધા છે, જો નફો હોય તો ખોટ ન હોય અને ખોટ હોય તો નફો ન હોય, ખાલી તમને સમજાય એટલા માટે. બાકી નફો અને ખોટ જે છે એ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા જૂના નફા નુકસાનના પ્રમાણમાં આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના વિડીયોમાં આગળના આપણે જોઈએ છીએ તેમ હવે પુનઃમૂલ્યાંકન ખાતાની આમનોંધ કઈ રીતે થાય છે તે પણ જોઈએ છીએ. મિત્રો આપણે પુનઃમૂલ્યાંકન અંગેની જે મિલકતો અને દેવાની જે આમનોંધ થાય એ જનરલ આમનોંધ અહીંયા તમને દેખાડું છું. તો અહીંયા જોશો સૌથી પહેલું આપણે લખ્યું છે મિલકતોની કિંમતમાં વધારો થાય. આમનોંધ યાદ રાખવી કમ્પલસરી છે. એક પણ વિદ્યાર્થી બને ત્યાં સુધી આમનોંધ ઉપરથી આપણે ખાતું બનાવતા હોઈએ છીએ, ધોરણ 11 માં પણ એવું શીખી ગયા કે સૌથી પહેલો આમનોંધ અને ત્યારબાદ આપણે ખાતા વહી ખતવણી કરતા હોઈએ છીએ. અહીંયા પણ આપણે આમનોંધ યાદ રાખવાની છે અને પછી આપણે ખાતું બનાવી શકીએ. પણ આપણે આ દાખલામાં ક્યારેક ઊંધું પણ કરી શકીએ કે ખાતું બનાવાઈ જાય, આપણને શોર્ટકટ આવડે તો ખાતું બનાવાઈ જાય પછી પણ આપણે આમનોંધ કરી શકીએ છીએ. તો એ પછી આપણે આગળના વિડીયોમાં જોશું, પણ અત્યારે આપણે ખાલી આમનોંધ કેવી રીતે થાય તે જોઈએ. સૌથી પહેલું મિલકતોની કિંમતમાં
વધારો થાય પ્લસ થાય એટલે કે આપણે ઉદાહરણમાં એ લીધું હતું કે 3 લાખ નું મકાન હોય તો હવે બજારમાં બજાર કિંમત બજારમાં વેચવા જાવ તો 3 લાખ ને 50000 એટલે 50000 નો વધારો થયો એ નોંધ આવી રીતે લખવાનો જે તે મિલકત ખાતે ઉધાર 50000 રૂપિયા તે પુનઃમૂલ્યાંકન ખાતે 50000 રૂપિયા એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે અને મિલકત જે મકાન જે છે એ મિલકતમાં 50000 રૂપિયા પ્લસ થશે જેમાં વધારો તરીકે દર્શાવવાનો બાબત જે લખવાની ધોરણ 12 માં દરેક આખા પેપરમાં કોઈ પણ ઓલામાં લખેલું છે બાબત જે જરૂરી નથી તો જેમાં જરૂરી નથી એમાં ન લખો તો ચાલે છે પણ આપણે લખીએ તો આપણા માટે સારું રહેશે મિલકતની કિંમતમાં વધારો થયો તેના મિલકતની કિંમતમાં ઘટાડો થાય એની ઊંધી પરિસ્થિતિ કે મિલકતની જે કિંમત આપણે યંત્રનું ઉદાહરણ લીધું હતું કે 2 લાખનું યંત્ર હતું અને 180000 રૂપિયા થાય છે એટલે કે 20000 રૂપિયાનો જે ઘટાડો થયો આપણા માટે નુકસાની છે એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ તે જે તે મિલકત આપણા માટે ઘટાડો થાય છે એટલે જાય તે જમા એમ જે તે મિલકત ખાતે યંત્ર ખાતે જમા 20000 રૂપિયા 20000 રૂપિયા બાને જે જે કરવાનું આપણા બા હોય ઘરે એને આપણે પગે લાગવાનું એટલે કે બાબત જે મિલકતની કિંમતમાં ઘટાડો થયો તેના ત્યારબાદ દેવામાં વધારો થાય આપણું દેવું છે આપણે કોકને પૈસા દેવાના હોય 50 રૂપિયા દેવાના હોય ને બીજા 10 રૂપિયા વધારે દેવા પડે એટલે કે 60 રૂપિયા દેવાના થાય તો જે વધારો થયો તો આપણા માટે ખર્ચો નુકસાની પુનઃમૂલ્યાંકન ખાતે એટલે કે બીજી અને ત્રીજી આમ જોવો તો સરખી અહીંયા મિલકત લખો અહીંયા દેવા લખો બહુ કઈ ફેર આવશે નહીં પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા અહીંયા ઘટાડો શબ્દ અહીંયા વધારો શબ્દ આવશે એના આગળ ચોથી અમનન દેવામાં ઘટાડો થાય તમારું દેવું કોકને તમારે 100 રૂપિયા દેવાના હવે ઈ એમ કે ભાઈ 80 દે છે તો 20 રૂપિયા આપણને શું થયો ફાયદો થયો તો દેવામાં ઘટાડો થાય એટલે કે જે તે દેવા ખાતે ઉધાર આપણું દેવું ઉધાર આપણું દેવામાંથી માઇનસ થશે અને આપણને નફો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે બાબત જે દેવામાં ઘટાડો થયો તેના હવે પાંચમી આમ નોંધ જે પુનઃમૂલ્યાંકન ની નથી પરંતુ એકત્રિત નફો આગળ આપણે જોઈ ગયા છે તેમ એકત્રિત નફો એકત્રિત ખોટ એની આમ નોંધ અહીંયા છે તો એ પણ જોઈ લેશું એકત્રિત નફા વિશેની આમ નોંધ કારીગર વળતર અનામત નામાનામુ તત્વમાં અનામત કોઈ પણ હોય એ અનામત ની હંમેશા જમા બાકી હોય કારીગર વળતર અનામત રોકાણ અનામત અનામત ભંડોળ સામાન્ય અનામત મૂડી અનામત કોઈ પણ અનામત હશે કે જેને આપણે રિઝર્વ કહીએ છીએ રિઝર્વ કરી રાખેલા છે એની જમા બાકી હશે જ્યારે કોઈ ભાગીદારને આપવા છે કેમ કે એની ઉપર હક કોનો છે ભાગીદારનો જે ભાગીદારને આપવા છે ભાગીદારના મૂડી ખાતે જમા આપવા છે તો જે જમા બાકી છે કારીગર વળતર અનામતની રોકાણ અનામતની જે જમા બાકી છે એને ઉધાર કરવી પડે અને ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે એને એના જૂના પ્રમાણમાં જમા આપવી પડે તો સૌથી પહેલી એમ નોંધ કારીગર વળતર અનામત ખાતે ઉધાર નફા નુકસાન ખાતાની અહીંયા ખાસ લખું છું જમા બાકી નફા નુકસાન ખાતાની જમા બાકી ખાતે ઉધાર રોકાણ અનામત ખાતે ઉધાર અનામત ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા જે કયા પ્રમાણમાં વેચવાનું છે જૂના પ્રમાણમાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં અને છેલ્લી એમ નોંધ એકત્રિત ખોટની નોંધ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નન્નો ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો એટલે આમ નોંધ તમને સમજાઈ ગઈ હશે તો હવે પછીનો આપણે સ્વાધ્યાય 4 જે આપણી ટેક્સ્ટબુકમાં છે એનો પ્રશ્ન નંબર 7 આપણે કરીએ છીએ જેની આમ નોંધ પણ અહીંયા તમને લાઈવ દેખાડીશ પહેલા સૌથી પહેલા રકમ લખી નાખું છું અને ત્યારબાદ એની આમ નોંધ કઈ રીતે થાય તે પણ આપણે બાજુમાં આમ નોંધ લખતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન નંબર 7 જે સ્વાધ્યાય 4 તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે સ્વાધ્યાય 4 માં પ્રશ્ન નંબર 7 માં કીધેલું છે કે પુનઃમૂલ્યાંકન ખાતા વિશેની આમ નોંધ આ નીચેના કોષ્ટક મુજબ તમે કરો જેમાં મિલકતો અને દેવા આપેલા છે નીચેના નામ આપેલા છે જે ચોપડે કઈ કિંમત છે અને હવે નવી પુનઃમૂલ્યાંકનની કઈ કિંમત છે તે દર્શાવી છે યંત્રો 1 લાખના છે
જે હવે બજારમાં પુનઃમૂલ્યાંકન થાય, વેચાણ થાય, સેલિંગ થાય, બજાર કિંમત થાય તો 80,000 રૂપિયા, 1,00,000ના 80,000 રૂપિયા થઈ જાય છે, એટલે કે 20,000 રૂપિયાનો ઘટાડો થાય છે. એટલે કે આપણે યંત્ર જાય છે, એક જ વસ્તુ યાદ રાખો, મિલકતમાં ઘટાડો એટલે મિલકત જાય, મિલકતમાં વધારો એટલે મિલકત આવે. આપણી છે આમનોના ત્રણ નિયમ, આવે તે ઉધાર, જાય તે જમા, એમ યંત્રો અહીંયા જાય છે, યંત્રો જાય તે જમા થાય તો ઉધાર કોણ થાય? તો કે આપણે દરેક વખતે નામ લઈએ છીએ પુનઃમૂલ્યાંકન નું, તો પહેલી આમનોંધ આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા. જે 1,00,000માંથી 80,000 એટલે કે 20,000 રૂપિયાનો ઘટાડો થાય છે, જે આપણે અહીંયા દર્શાવીએ છીએ. હવે આપણે બાબત જે લખીએ, બાબત જે યંત્રોની કિંમતમાં ઘટાડો થયો તેના, આટલું થઈ જાય, પછી લાઈન દોરી નાખશું. હવે ત્યારબાદ આપણી બીજી આમ નોંધ, જે આપણે દરેક વખતે પાનો ભરે એટલે સરવાળો આગળ લઈ ગયા એવું લખીએ છીએ, પણ અત્યારે આપણે માત્ર સમજપૂર્વક કરતા હોવાથી આપણે અત્યારે લખતા નથી. અત્યારે ડાયરેક્ટ આપણી બીજી વિગત ઉપર જઈએ. બીજી વિગત જે છે એ જમીનની છે, જમીન 3,00,000ની છે, એટલે કે ચોપડે તમારા 3,00,000 બતાવે છે, અને હવે તમે બજારમાં સેલ કરવા જાવ તો 5,00,000 એટલે કે પુનઃમૂલ્યાંકન કિંમત તમારી 5,00,000 એટલે કે 3 માંથી 5 એટલે કે સીધા 2,00,000નો વધારો થાય છે, વધારો થાય છે એટલે કે જમીન તમારી જમીનની વેલ્યુ વધે છે. કેટલા રૂપિયા વધી? તો કે 2,00,000 રૂપિયા વધી. તો એની આમ નોંધ આવશે જમીન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તમારો માત્ર વધારો ને ઘટાડો દર્શાવવાનો હોય એટલે અહીંયા ખાલી માત્ર હું 2,00,000 રૂપિયા જ દર્શાવું છું. હવે બાબત છે જમીનની કિંમતમાં વધારો થયો તેના. ત્યારબાદ ત્રીજી આમદન, જે તમે બીજી આમદન ફરીથી જોઈ શકશો, જમીન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, જમીનની કિંમતમાં વધારો થયો તેના, 2,00,000 રૂપિયાની આપણે નોંધ કરી, 5,00,000માંથી 3,00,000 રૂપિયા બાદ કર્યા. હવે આગળ લેણદારો, જે આપણું દેવું છે, જેને આપણે પૈસા દેવાના છે. જૂની કિંમત જોઈએ તો આપણે દેવા લેણદારો ને 1,00,000 રૂપિયા દેવાના હતા, પણ હવે પુનઃમૂલ્યાંકન આપણે રિકન્સ્ટ્રક્ટ કર્યું તો હવે 95,000 જ દેવાના છે, એટલે કે 5,000 રૂપિયાનો ઘટાડો થયો. આપણે 1,00,000ના હવે 95,000, 5,000 નો આપણે ફાયદો થાય છે, જે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ એટલે કે લેણદારની જમા બાકી છે, ઘટાડો થાય છે એટલે એને ઉધાર કરશું. લેણદારો ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, ખાલી માત્ર 5,000 રૂપિયાની જ નોંધ કરવામાં આવશે. બાબત જે દેવામાં ઘટાડો થયો તેના. ત્યારબાદ તમારી ચોથા નંબરની આમ નોંધ આવશે, જેમાં ચૂકવવા બાકી ખર્ચા અહીંયા ડેશ કરેલું છે. ડેશ એનો મતલબ કે ચૂકવવા બાકી ખર્ચા તમારા કેટલા હતા? માત્ર ને માત્ર 0 રૂપિયા. એટલે તમારે હાલની તારીખે ચોપડામાં કોઈ રૂપિયા ચૂકવવાના હતા નહીં, પણ જયારે તમે પુનઃમૂલ્યાંકન કર્યું, ધંધાનું રિકન્સ્ટ્રક્ટ કર્યું, તો તમારે 3,000 રૂપિયા દેવાના નીકળ્યા, ચૂકવવાના બાકી નીકળ્યા. એટલે કે તમારો ખર્ચો હજી ચૂકવવાનો બાકી બોલે છે. ખર્ચો તમે ઓલરેડી 3,000 રૂપિયા ચૂકવવાનો બાકી, એટલે કે ખર્ચો થવાનો છે અથવા હવે કરવાના છો તમે, તો તમારો ખર્ચો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવા બાકી ખર્ચા ખાતે જમા 3,000 રૂપિયા અને 3,000 રૂપિયા. બાબત જે ચૂકવવા બાકી ખર્ચા માં વધારો થયો
તેના જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચોથી આમનોની આપણે નોંધ કરી છે જે ચૂકવા બાકી ખર્ચા હતા જેની આપણે નોંધ કરી કે ચૂકવા બાકી ખર્ચા જૂના કઈ ન હતા અને હવે નવા 3000 ચૂકવવાના બાકી થયા જે આપણા માટે ખર્ચો છે પાંચમી નોંધ મળવાની બાકી આવક એટલે કે અત્યારે જોવા જાવ તો મળવાની બાકી આવક ચોપડે કઈ હતા નહીં પણ હવે 2000 રિકન્સ્ટ્રક્શન કર્યું એટલે 2000 કોકની પાસેથી આપણે લેવાના નીકળ્યા મળવાના બાકી આપણને આવવાના બાકી છે હજી આવ્યા નથી પણ આપણને નફો તો થશે થશે ને થશે એટલે કે પુનઃમૂલ્યાંકન જમા આવશે તો મળવાના બાકી ઉધાર પાંચમી નોંધ મળવાના બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2000 અને 2000 બાબત જે મળવા બાકી આવક થઈ તેના ત્યારબાદ હવે વિગત પૂરી થઈ ગઈ છે તો હવે આપણે એનો કુલ સરવાળો જે કુલ સરવાળો આટલો થઈ ગયો પેલા વિદ્યાર્થી મિત્રો આટલું બધું તમારે થઈ જાય પછી વસ્તુની આપણે આમનોન ટોટલ સરવાળો કરશું તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ આમનોન જોઈ લ્યો હવે ટોટલ સરવાળો એનો 2,30,000 થાય છે જે તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર 7 આખો ગણી આપેલ છે તો હવે આગળ આની પછીના પેજમાં તમે આ આટલું જોવાઈ જાય પછી તમે આની પછીના પેજમાં તમને એક દાખલો પ્રેક્ટિસ માટેનો આપેલો છે તે એ આશા રાખું કે તમે એને પણ સારી રીતે ગણો તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જે મેં આગળ કીધું કે પ્રશ્ન નંબર 1 આપેલો છે પણ પ્રશ્ન નંબર 2 તમને અહીંયા ગણવાના આપેલા છે જેની તમને અહીંયા ચોપડી કિંમત અને પુનઃમૂલ્યાંકન કિંમત બંને વસ્તુ આપેલી છે તો બંનેની તમે આમ નોંધ લખો એવી આશા રાખું છું જે કોઈ પણ ન સમજાય તો કોમેન્ટમાં લખજો તો જે પણ વસ્તુનો ખ્યાલ આવી શકે તો આગળ તમે રકમ જોશો એવી આશા મિત્રો આ તમે રકમ જોઈ હશે અને રકમને વ્યવસ્થિત રીતે જોઈ અને દાખલો ગણશો એવી આશા સાથે હવે આગળ એટલી વાત કરવા વચ્ચે આવ્યો છું કે આગળ તમારે પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું તમારે પ્રકરણ નંબર 4 એટલે કે અત્યારે જે પ્રકરણ નંબર ભાગીદારીનું પુનઃગઠન ચાલે છે તેમાં પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશ નિવૃત્તિ અને વાર્ષિકી છે જે આ એક હવે પછીના વિડીયોમાં તમે પછી આની પછીના વિડીયોમાં લેક્ચર નંબર 3 માં તમને એક શોર્ટકટ જોવા મળશે પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકા સર્વે વિશેની જે તમે શોર્ટકટ મેળવી લેશો તો તમને ભાગીદારીના વાર્ષિક હિસાબમાં ભાગીદારના પ્રવેશમાં ભાગીદારની નિવૃત્તિમાં બધામાં તમારો દાખલો ઝડપથી થઈ શકે એવી શોર્ટકટ હવે પછીના વિડીયોમાં આપવા જઈ રહ્યો છું તો આભાર વિદ્યાર્થી મિત્રો